तो एक बार फरीथी आपने जणावी दईए के अमदावादनी जीसीएस हॉस्पिटलनो हाउसकीपिंग स्टाफ हड़ताल पर उतर्यो छे। हॉस्पिटलना हाउसकीपिंगमां काम करती महिलाने कोरोना थयो हतो ने बादमां योग्य सारवार न मळता तेनुं मोत थयुं होवाना आक्षेप पण थई रह्या छे। त्यारे हाउसकीपिंग स्टाफ हड़ताल पर उतर्यो छे अने उग्र रजूआत करी रह्या छे। आक्षेपो पण मोटा थई रह्या छे। त्यारे 7 दिवसनी ड्यूटी पूर्ण करी हॉस्पिटलमां क्वारंटाइन थवानुं जणाव्युं हतुं, छतां पण महिलाने घरे मोकलवामां आवी अने तपास करता तेने कोरोना पॉजिटिव आव्यो अने त्यारबाद क्रिटिकल कंडिशनमां तेनुं मोत थयुं छे। जेथी हाउसकीपिंग स्टाफमां अत्यारे रोष छे अने तेओ हड़ताल पर उतर्या छे। જ્યાં સુધી તેમની રજૂઆતોનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું છે। સ્વાભાવિક છે, કોરોનાના કારણે લોકોમાં ડરનો માહોલ હોય ત્યારે આવા સંજોગોમાં હાઉસકીપિંગની એક મહિલાનું મોત થતા અને ત્યારબાદ જાણ થતા કે કોરોના પોઝિટિવ છે તેના કારણે લોકોમાં અત્યારે ફફડાટ છે અને જીસીએસ હોસ્પિટલના હાઉસકીપિંગ સ્ટાફને અત્યારે એ જ અસંતોષ છે કે સ્ટાફની પૂરતી તકેદારી રાખવામાં નથી આવી રહી, જેના કારણે મહિલાનું મોત થયું અને આવા ગંભીર આક્ષેપો સાથે અત્યારે હાઉસકીપિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો છે। હાઉસકીપિંગનું કેટલું મહત્વ છે, કારણ કે સ્વચ્છતા જાળવવા માટે આ જ કર્મીઓ અત્યારે સહાય કરતા હોય છે, તેવામાં હાઉસકીપિંગ સ્ટાફની જ આ ઉગ્ર રજૂઆત। તો આ સાથે TV9 સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે। દર્શલ, હાઉસકીપિંગ સ્ટાફની જે રજૂઆતો છે, ક્યાંક હોસ્પિટલ દ્વારા તેને ધ્યાનમાં લેવામાં આવી છે કે કેમ, ક્યાં સુધી હડતાળ યથાવત રહેશે? શિવાની, રજૂઆતની વાત કરતા પહેલા હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ। કેમેરામેન સંતોષ નકીતે બતાવશે જે પ્રકારે આ સ્ટાફ જોઈ શકાય છે। જીસીએસ હોસ્પિટલનું જે કમ્પાઉન્ડ જે છે તે જગ્યા ઉપર આ હાઉસકીપિંગનો કાપ જે છે તમામ તે હડતાળ ઉપર બેઠો છે। તેમના અલગ અલગ મુદ્દા છે કે જે પ્રકારે દર્દીઓને સારવાર આપવામાં આવે છે તેમાં સૌથી વધારે કામગીરી તેમની પાસેથી લેવામાં આવે છે અને એક સુરક્ષાના જે સાધનો હોય છે તે નથી આપવામાં આવતા, સાથે જે હાઉસકીપિંગ મહિલા જે છે તેઓને એક જે મોત થયું છે તે મામલે પણ અહીંયા એક તેમના એક આક્ષેપ જે છે આ તમામ બાબતોને લઈને તેઓએ હડતાળ પાડી છે। તેમની સાથે વાત કરીશું સીધી કે શું તેમને આક્ષેપ છે, ક્યાં સુધી હડતાળ ચાલુ રહેશે? બેન, ક્યાં સુધી હડતાળ ચાલુ રહેશે અને શું તમારા આક્ષેપ છે, શું માંગણી છે તમારી? અમારી માંગણી એ છે કે અમારી સેફટી શું હોસ્પિટલ તરફથી અમારી સેફટી શું અમને મળશે એની માટે માંગણી છે, અને હજુ અમને સેફટી નહીં આવે તો અમારો સ્ટાફ કોઈ ચડવા તૈયાર નથી। એક મહિલાનું મોત થયું હતું તમારા સ્ટાફના, એ શું ઘટના શું બની હતી? એ ઘટના એ બની હતી કે એ બેન 7 દિવસ ડ્યુટી ઉપર, કોરોનાની ડ્યુટી ઉપર હતા અને એમને 4 દિવસ પછી કોરોનાની ડ્યુટી કરીને ઘરે ગયા, ઘરે ગયા પછી એમને છે ને બીમાર થઈ ગયા છે, તો ઘરે ડેથ થઈ છે એમની। હોસ્પિટલ નોકરી કરીને ઘરે ગયા પછી ડેથ થઈ, અને અહીંયા બધા માંગણી કરે છે કે અમને શું મળશે એની માટે કોઈ। હોસ્પિટલમાં રહેવાનું કીધું હતું છતાં પણ ઘરે ગયા, અહીંયા યોગ્ય સારવાર નથી મળતી એટલે એડમિટ ના થયા કે શું હતું? અહીંયા સારવાર ઓછી મળે, જેવી જોઈએ એવી એ લોકોને ના મળીએ તો જ ઘરે જવા તૈયાર થાય કોઈ બી માણસ। તો પછી અન્ય દર્દીઓની પણ હાલત જ એવી જ હશે કે યોગ્ય સારવાર નહીં મળતી હોય? હવે દર્દીને કર્મચારીઓની વાત છે, કેટલો સ્ટાફ અત્યારે હડતાળ ઉપર છે, ક્યાં સુધી હડતાળ તમે ચાલુ રાખશો? હોસ્પિટલમાંથી કોઈ ચર્ચા કરવા માટે કોઈ આવ્યું છે? હજુ કોઈ આવ્યું જ નથી, અમે એના માટે તો બેઠા છે, જે અમારો જે કોન્ટેક્ટ ચાલે છે, જે કોન્ટેક્ટ ચાલે છે એ તો આવા માંગતો નથી ને, એ તો એમ કે છે કે કોન્ટેક્ટ છોડવા તૈયાર છું। શિવાની, એક બીજો સ્ટાફ છે તેની સાથે વાત કરશું, શું મુદ્દો છે તમારો, ક્યાં સુધી હડતાળ ચાલુ રહેશે? નમસ્તે વિનતી, અમારું કેવું એમ છે સર, કે લક્ષ્મીવાસી તારીખ 18/5/2020 ના બીમાર થઈ ગયા રાત્રે 1 વાગે, એમની 6ઠી ડ્યુટી હતી, 1 વાગે અમે ઇમરજન્સીમાં લાયા લક્ષ્મીવાસીને, અમારો સ્ટાફ એટેન્ડન્ટનો નીચે ઉતાર્યો, આખી નાઇટ લક્ષ્મીવાસીને સુવારી મૂક્યા, સુપરવાઇઝરની ફરજ નથી ટ્રીટમેન્ટ કરીને એમને એડમિટ કરવાની, કોઈ સુપરવાઇઝરને ધ્યાન ના રાખ્યું અને એમને દાખલ પણ ના કર્યા અને ગોળી આપીને સવારે રિટર્ન મોકલ્યા વોર્ડમાં,
तो लक्ष्मीवासी वार्ड में आए तो धाक धमकी ना कारण लक्ष्मीवासी हमारा जोड़े बात ना करी सके ना बीजा जोड़े बात करी ना सके। धमकी आप्यानी वात छे एक एडमिट नहीं करियानी वात छे ने साथे एक पीपी किट नी वात होय के मास्क आपवानी होते ते पण नथी अपाता એટલે કે સુવિધાની બાબત હોય કે દર્દીઓને સારવાર આપવાની બાબત હોય આ તમામમાં ક્યાંક હોસ્પિટલ ઊણું ઉતર્યો છે તેવા એક આક્ષેપ છે અને આ આક્ષેપ સાથે આ સ્ટાફ જે છે તે હડતાલ ઉપર ઉતર્યો છે। હજુ સુધી કોઈ ચર્ચાનો દોર નથી શરૂ થયો પરંતુ કહી શકાય છે કે જ્યાં સુધી યોગ્ય નિવેડો નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે અને લગભગ 100 જેટલા કર્મચારીઓ અહીંયા હશે કે જે અત્યારે હાલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં બેઠા છે અને પોતાની માંગ રજૂ કરી રહ્યા છે। શિવાની તો અમદાવાદની જીસીએસ હોસ્પિટલના સંચાલકો જો આ અહેવાલ જોતા હોય તો હાઉસકીપિંગના જે સ્ટાફ સાંભળવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત તેઓ કરી રહ્યા છે।